ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 12 વિદ્યુત આજે ચાલુ કરી રહ્યા છીએ આપણે. વિદ્યુતના ઘણા બધા ઉપકરણો આપણે ઘરે વાપરીએ છીએ. વિદ્યુત વગર હવે આપણું જીવન બહુ જ અઘરું છે, શક્ય જ નથી. 5-10 મિનિટ માટે પણ લાઇટ જાય છે ઘરે, વીજ કાપ હોય કે 2-3 કલાક લાઇટ નહીં આવે તો આપણે બહુ જ કંટાળી જઈએ છીએ. હવે વિદ્યુત વગર કોઈ શક્યતાઓ જ નથી આપણું જીવન જીવવા માટે. વાત કરીએ હવે વિદ્યુત. આપણે જાણીએ છીએ કે પરમાણુ કેન્દ્ર એની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ જે પરમાણુ કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. પ્રોટોન વીજભારની દ્રષ્ટિએ ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એવું આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે એક પ્રોટોન પર વીજભાર હોય છે, એક પ્રોટોન પર ધન વીજભાર કેટલો છે તો +1.6×10⁻¹⁹ કુલંબ. આ કુલંબ એક નામના વૈજ્ઞાનિક છે, એમના નામ ઉપરથી એમનો એકમ આપવામાં આવે છે, ચાર્લ્સ કુલંબ. જેમ કે ન્યુટ્રોન, આપણે બળનો એકમ એફ, બળનો એકમ ન્યુટ્રોન લેતા ન્યૂટન. આ જે ન્યૂટન એકમ, એ ન્યૂટન સર આઇઝેક ન્યૂટનના નામની યાદમાં એકમનું નામ આપવામાં આવ્યું છે ન્યૂટન. એમ ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકની યાદમાં વીજભારનો એકમ છે કુલંબ અને એનો સંકેત છે સી. ઓકે, જે રીતના પ્રોટોન પર 1.6×10⁻¹⁹ કુલંબ વીજભાર છે, પણ એ વીજભાર કેવો છે? ધન વીજભાર ધરાવે છે. વીજભારના બે પ્રકાર, ધન વીજભાર અને ઋણ વીજભાર. હવે જે ઇલેક્ટ્રોન છે એના ઉપર, તો એક ઇલેક્ટ્રોન પર −1.6×10⁻¹⁹ કુલંબ જેટલો વીજભાર છે. આ ધન છે, આ ઋણ છે, મૂલ્યને પણ દિશા અને વેલ ધનભારને પ્લસ તરીકે દર્શાવે છે, ઋણ વીજભારને માઇનસ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે કઈ કઈ બાબતો ભણ્યા સમજ્યા, તો એટલી ખબર પડી કે પ્રોટોન ઉપર ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર, અને પ્રોટોન પર કેટલો વીજભાર છે તો 1.6×10⁻¹⁹. ઇલેક્ટ્રોન પર −1.6×10⁻¹⁹. અને બીજી બાબત ભણ્યા કે વીજભારનો એકમ છે કુલંબ. ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકની યાદમાં વીજભારનો એકમ રાખવામાં આવ્યો છે કુલંબ. હવે વાતને આગળ લઈએ. આપણે 8મા 9મા એવું ભણી ગયા કે પરમાણુ કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય છે એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. દાખલા તરીકે 11 નંબરનો લઈએ આપણે સોડિયમ, તો એમાં 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે, એટલે 11 જેટલો ધન વીજભાર છે, 11 જેટલો ઋણ વીજભાર છે, એટલે વીજભાર 0 થઈ જાય, ન્યુટ્રલ થઈ જશે. +11 = −11, એટલે એવું કહેવાય છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કેમ?
સાહેબ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય છે તેટલા જ ઇલેક્ટ્રોન હોય છે એટલે કે પરમાણુમાં જેટલો ધન વીજભાર હોય છે એટલો સામે ઋણ વીજભાર હોય છે માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે આવું આઠમા નવમામાં ભણી ગયા અહીં આપણે ક્લિયર કરી પરીક્ષામાં દસમામાં આવું ન પૂછાય પણ બધું અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે ચલો વાતને હવે આગળ લઈએ વીજભાર બે ધન વીજભાર ઋણ વીજભાર ओके प्रोटॉन पी इलेक्ट्रॉन ई एना ऊपर प्लस 1.6 गुने 10 रेस टू माइनस एले 1.6 गुने 10 रेस टू माइनस 19 कूलम अने आना पर माइनस 1.6 गुने 10 रेस टू माइनस 90 कूलम ओके सर हवे आ वीजभार जे छे एने एक तो बात करिए के ए वीजभार थी बे प्रकारना विद्युत पैदा थाय छे कया सर एक तो स्थिर विद्युत अने आपणे जे यूज करिए छे वापरिए छे ए विद्युत स्थिर विद्युत नो तो प्रयोग तमे कर्यो ज हशे ने નાના હશો અત્યારે પણ નાના જ છો પાંચમા છઠ્ઠામાં પહેલા બીજામાં પેલી ફૂટપટ્ટી લઈને કોરા વારમાં ઘસતા હશો કાગળના ટુકડાઓની જોડે લઈ જતા હશો અથવા ટીવી ચાલુ હોય ત્યારે તમે આમ નજીકથી પાસતા હો ત્યારે રૂવાટી ઊભી થાય છે તો એના માટે જવાબદાર છે સ્થિર વિદ્યુત ક્યારેક આપણે સિલ્કી કપડાં નવા જ હોય ઇસ્ત્રી કરેલા અને પહેરીએ છીએ ત્યારે શરીર ઉપરની રૂવાટી પર એની ઇફેક્ટ જોવા મળે તો સ્થિર વિદ્યુત હવે આપણે જે વાપરીએ છીએ એ વિદ્યુતની વાત હવે ચાલુ કરીએ છીએ હવે વિદ્યુત ક્યારે ઉત્પન્ન થાય છે એની વાત પહેલી તો વાત કે ઇલેક્ટ્રોન પર વીજભાર છે રાઈટ એ વીજભારનું વહન થવું જોઈએ વહન થવું એટલે વહેવું જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થવો જોઈએ સમજીએ એની બાબતને દોસ્તો ચેપ્ટર ગોખવાનું નથી ઘણું સમજવાનું છે તમને જે જે નાના નાના એક્ઝામ્પલ આપું એને મગજમાં સેટઅપ કરજો આ એક તરાવ છે તરાવમાં પાણી છે એ પાણી કેવું હોય ભાઈ સ્થિર વહેતું ના હોય પણ અત્યારે ચોમાસામાં ભરપૂર વરસાદ આવ્યો છે અને નદીઓમાં પાણી વહી રહ્યું છે તો પાણીનું વહન થઈ રહ્યું છે પણ તરાવમાં પાણીનું વહન ના થાય એ તો સ્થિર જ હોય દાખલા તરીકે કાંકરિયા તરાવમાં રહેલું પાણી તો સ્થિર છે પણ સાબરમતી નદીમાં અત્યારે પાણી આવ્યું તો એ પાણી વહી રહ્યું છે તો એને વહન એમ હવે આપણા જે વાહક તાર હોય વાહક તાર એટલે હવે વૈજ્ઞાનિક શબ્દોમાં આપણે બોલવાનું વાહક તાર આપણા ઘરે વિદ્યુતના જે બધા તાર છે થાંભલા ઉપર જે તાર છે બધાને વાહક તાર વાહક એટલે વહન કરાવે તેવા વાયર એને ગુજરાતીમાં કહીશું વાહક તાર આ વાહક તારમાંથી વીજભાર વહન પામે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થયો કહેવાય હવે એના આધારે આપણે ધીમે 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 વ્યાખ્યા તરફ જઈશું એક તો વિદ્યુત પ્રવાહ હાલ વાત કરી નદી તળાવમાં પાણી સ્થિર તો એને પાણીનો પ્રવાહ ના કહેવાય પણ નદીમાં પાણી વહેતું હોય ખરવર 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 જતું હોય આમ આગળ તો એને પાણીનો પ્રવાહ કહેવાય એમ મારે હવે વાહક તારમાંથી કોને વેવડાવવાનો ખસેડવાનો ટ્રાન્સપોર્ટ કરવાનો છે વિદ્યુત ભાર અથવા એને કહીશું આપણે વીજભાર રાઈટ
હવે વાહક તાર તરીકે આપણે શું લઈએ છે વાહક તાર વાહક તાર તરીકે ખાસ કરીને આપણે ધાતુઓ વાપરીએ છીએ કઈ ધાતુઓ સાહેબ એલ્યુમિનિયમ ના તાર થાંભલાઓ ઉપર હોય છે મોટા ભાગે આપણા ઘરમાં જે વાયરિંગમાં તાર છે તાંબાના તાર છે સર્કિટ હોય મોબાઈલની સર્કિટ ટીવીની સર્કિટ એમાં તાંબુ એલ્યુમિનિયમ ચાંદી એવી મિશ્ર ધાતુઓમાંથી બનાવેલા તારનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે હવે એ ધાતુઓમાં કેટલાક મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારાના ઇલેક્ટ્રોન્સ કેવી રીતના વધારાના પરમાણુ કેન્દ્ર એની આજુબાજુ ઇલેક્ટ્રોન કક્ષાઓ અને એ બાહ્યતમ કક્ષાઓમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન સમજાવો ને થોડું તો સોડિયમ 2 8 1 મેગ્નેશિયમ 2 8 2 એલ્યુમિનિયમ 2 8 3 આ મુક્ત ઇલેક્ટ્રોન ત્યાંથી ગતિ કરે છે ટ્રાન્સપોર્ટ થાય છે ચલો અહીંયા હવે એક ઇલેક્ટ્રોન છે આ એક ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન ઉપર એ ગતિ કરીને અહીંયા પહોંચે છે અહીંયા પાણીનો પ્રવાહ મારે એક ઇલેક્ટ્રોન એવા ઘણા બધા ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવ્યા પાણી વહ્યું તો પાણીનો પ્રવાહ કીધો એમ ઇલેક્ટ્રોનનું વહન થયું તો એને આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો કહેશું ટૂંકમાં પાણી વહેતું હોય તો પાણીનો પ્રવાહ એમ ઇલેક્ટ્રોન વહેતા હોય તો એને કહીશું વિદ્યુત પ્રવાહ પણ ઇલેક્ટ્રોન વહે છે તો ઇલેક્ટ્રોન ઉપર શું છે વીજ ભાર અથવા વિદ્યુત ભાર અને આ વીજ ભારનું વહન થયું એને જ આપણે કહીશું વિદ્યુત પ્રવાહ તો એક નાની કાચી આકૃતિ આપણા માટે તૈયાર થઈ કે વાહક તારમાંથી વીજ ભારના વહનને વિદ્યુત પ્રવાહ કહે છે હવે વાતને સમજીએ આ બધી જ માહિતી તમને આપું છું પછી વ્યાખ્યા તરફ લઈ જઉં છું હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હવે સમજીએ કે અહીંથી 5 ઇલેક્ટ્રોન કે 10 ઇલેક્ટ્રોન્સ આ બાજુ ગયા વહન પામે 10 ઇલેક્ટ્રોન ઉપર દરેક ઇલેક્ટ્રોન ઉપર 1.6 ગુણ્યા 10 રેસ ટુ માઇનસ 19 કુલમ જેટલો વિદ્યુત ભાર છે માઇનસ એ ચિહ્ન નહીં કરું હવે એ તો એની સાંકેતિક ભાષા છે વેલ્યુ ઓકે હવે આ અહીંથી અહીંયા વહન પામ્યું સમજીએ કે નદીમાંથી પાણી ધીમે 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 જતું હોય તો એને આપણે પૂર ના કહેવાય પૂર કહેવાય ના કહેવાય પણ ભરચક પાણી જતું હોય ચોમાસામાં જોરદાર વરસાદ પડ્યો હોય અને પાણી જતું હોય આમ ખરભર ખરભર તો એને આપણે કહીશું પાણીનો પ્રવાહ તો કહીશું જોડે જોડે એને કહીશું પૂર હવે નોર્મલ રીતે 10 15 20 50 2 લાખ 3 લાખ જેટલા ઇલેક્ટ્રોન આમ જતા હશે તો ઇલેક્ટ્રોન ઉપર શું જતો હશે વીજ ભાર એટલે એમાંથી એવો પસાર થયો કે વિદ્યુત પ્રવાહ પણ સમજીએ કે 1 લાખ પસાર થઈ ગયા છે આમ પણ એની જગ્યાએ 10 લાખ હોય 1 કરોડ હોય તો હવે એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ વધારે વહન પામશે તો એનો અભ્યાસ કરવા માટે આપણે એક જગ્યાએ બેસવું પડશે જોવા માટે અવલોકન કરવા માટે અને એને વૈજ્ઞાનિક ભાષામાં આડછેદ લીધો કહેવાય આડછેદ સમજે કે રોડ ઉપરથી વાહનો ઘણા બધા જઈ રહ્યા છે આપણે એક જગ્યામાં ઊભા રહીને જોવાનું છે કે 10 સેકન્ડમાં કે 20 સેકન્ડમાં કે 20 મિનિટમાં ગાંધીનગરથી અમદાવાદ બાજુ કેટલા વાહનો જઈ રહ્યા છે તો આપણે જે અવલોકન કરવાની જગ્યા બેઠા એને કહેવાય આડછેદ તો આડછેદમાંથી 1 સેકન્ડમાં સમજીએ કે આટલા ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે તે પ્રમાણે વિદ્યુત પ્રવાહ પણ વધે છે ટૂંકમાં
વધારે ઇલેક્ટ્રોન જતા હશે તો વધારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હશે. ઇલેક્ટ્રોન જાય છે તો ઇલેક્ટ્રોન ઉપર શું જાય છે? વીજભાર જાય છે. તો ટૂંકમાં હવે વ્યાખ્યા આપણે બનાવીએ છીએ વાહકના, વાહક એટલે વાહકતા, વાહકના કોઈ પણ આડછેદમાંથી, વાહકના કોઈ પણ આડછેદમાંથી, આપણે આપણે આટલું યાદ રાખી લેવાનું બોલીએ, ચલો, વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના અથવા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો હવે આને સૂત્રની રીતે લખીએ તો વિદ્યુત પ્રવાહ બરાબર પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, અને નીચે આવશે સમય. વ્યાખ્યા હું આ સૂત્ર ઉપરથી બનાવું છું. આપણે અહીંયા લાંબુ લખ્યું છે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, તમે ખાલી આટલું લખશો વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય, તો બી ચાલશે. આપણે આટલું સમજ પણ વ્યાખ્યા લખવા માટે સંપૂર્ણ રીતે લખ્યું છે. જોઈએ વ્યાખ્યા બનાવી છે. જ્યારે અંશ અને છેદ વાળી કોઈ વ્યાખ્યા આવે ત્યારે આપણે એથી આમ કહાની લખીએ છીએ. હા સાહેબ, એવું કઈક હતું, ક્યારે હતું યાદ કરીએ? વેગમાં જુઓ, યાદ કરો, સ્થાનાંતર ભાગ્યા સમય, ધોરણ નવમાં ત્યારે એવું કહેતા એકમ સમયમાં ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. એથી આમ લેતા, તો અહીંયા પણ એવું લઈશું આમ, પણ અહીંયા આટલું વાક્ય આપણે ગોખવાનું છે વાહકના કોઈ પણ આડછેદમાંથી, ફરીથી, વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ફરીથી, વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ચલો હવે એને આપણે સાંકેતિક ભાષાઓ આપીએ. વિદ્યુત પ્રવાહ એને કહે છે ભાઈ આઈ, વિદ્યુત ભારનો જથ્થો એને કહે છે ક્યુ, અને સમય માટે છે સંકેત ટી. આ સાંકેતિક ભાષા થઈ. ઓકે, હવે એકમની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં લેવામાં આવે છે. બીજી વાત, આ શું હતું? વિદ્યુત ભાર નો એકમ કયો છે ભાઈ? કુલંબ. અને સમયનો એકમ છે સેકન્ડ. તો દોસ્તો હવે આને સમજીએ તો આઈ બરાબર ક્યુ અપોન ટી એવું આપણને સૂત્ર મળ્યું. હવે આઈ એટલે આપણે લખીશું એક એમ્પિયર બરાબર ક્યુ એટલે કુલમ, તો લખીશું એક કુલમ છેદમાં એક સેકન્ડ. હવે આના ઉપરથી મારે એક વ્યાખ્યા બનાવવી છે. એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ ની વ્યાખ્યા બનાવી. પહેલા આપણે શાની વ્યાખ્યા બનાવી? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બનાવી. ચલો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ઉપર. વાહકના કોઈ પણ આડછેદમાં, આટલું વાક્ય તો ગોખવાનું છે ફરીથી, વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે ત્યાં એક એમ્પિયરની કહાની કરવી છે તો એના માટે અહીંથી આમ જઈશું. ત્યાં એકમ શબ્દ નહીં બોલવાનું,
एक 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 बोलवानू छे। रेडी, वाक्य आगनू गुखेलू। वाहक ना कोई पण आड़छेद माथी एक सेकंड मा एक कूलम जेटलो विद्युत भार पसार थाय तो वाहक माथी वहेतो विद्युत प्रवाह एक एम्पियर कहेवाय। सर फरीथी ध्यान आपशो, वाहक ना कोई पण आड़छेद माथी, एटलू तो लखी लीए, वाहक ना कोई पण आड़छेद माथी, नीचे थी उठावो एक सेकंड, एक सेकंड मा केटलो एक कूलम जेटलो विद्युत भार पसार थतो होय तो ते वाहक माथी पसार थतो विद्युत प्रवाह एक एम्पियर कहेवाय। वाहक ना कोई पण आड़छेद माथी एक सेकंड मा एक कूलम जेटलो विद्युत भार पसार थतो होय तो ते वाहक माथी वहेतो विद्युत प्रवाह एक एम्पियर कहेवाय। आपणने आना ऊपरथी व्याख्या लगता आवड़ी जाए, सूत्र बनावता आवड़ी जाए, एनो एकम पण लगता आवड़ी जाए, एना ऊपरथी एनी व्याख्या पण आवड़ी जाए। चलो अहीं हवे विद्युत प्रवाह एना ऊपरथी आपणे भण्या एक एम्पियर विद्युत प्रवाह। हवे वात आवशे आ विद्युत प्रवाहने मापवा माटेनुं साधन, पाणीने मापवा माटे लीटर, दूधने मापवा माटे लीटर, लंबाई मापवा माटे मीटर, वजन मापवा माटे किलोग्राम, समय मापवा माटे सेकंड, एम विद्युत प्रवाहने मापवा माटेनुं साधन जेने कहे छे ए मीटर। એને સાંકેતિક ભાષામાં લખવું હોય તો રાઉન્ડ કરી અંદર એ લખવામાં આવે છે। ચલો હવે આવે છે વિદ્યુત પ્રવાહના એકમ। સમયના ઘણા બધા એકમ છે ને, કલાક, મિનિટ, સેકન્ડ, હા એસઆઈ એકમ સેકન્ડ છે, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે। એમ આના એકમ વિદ્યુત પ્રવાહના એકમ છે ભાઈ એમ્પિયર, એનો એક એકમ છે ભાઈ એમ્પિયર। હવે જોઈએ તો એક એમ્પિયર બરાબર 1000 મિલી એમ્પિયર, 1000 જે તો કહીએ છે ને આપણે ભાઈ 1 લિટર બરાબર 1000 ml, એ રીતના થયું। હવે વાત એક એમ્પિયર બરાબર 10 લાખ માઇક્રો એમ્પિયર, માઇક્રો આને પાછું ગાણિતિક રીતે અલગ પણ લખાય છે 10^3 મિલી એમ્પિયર અને આને લખાય છે 10^6 માઇક્રો એમ્પિયર। પરીક્ષામાં ઊંધું પણ પૂછાય, કેવી ખાલી જગ્યાઓ પૂછાય તો એ આપણે જોઈ લઈએ પહેલા। તો જુઓ એક એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર, ધ્યાન રાખજો આઈડિયા ટ્રીક તમને આપું છું। બોલો -3 હોય તો કેવા કહેશો, નાના, અને 10^3 હોય તો કેવા કહેશો, મોટા, રાઈટ। આપણે ગણિતમાં ભણી ગયા બેને સરખા કરવા માટે નાના હોયને આપીએ છે મોટા બનાવીએ છે ત્યારે ઇક્વલ થાય છે। તો જુઓ અહીંયા એમ્પિયર છે, અહીંયા મિલી એમ્પિયર છે, અહીંયા આપવાના છે, અહીંયા ખાલી જગ્યા છે એને આપવાના છે, તો એને માઇનસ આપશો કે પ્લસ આપશો,
સર બિચારા ઓલરેડી નાના તો છે, મિલી એમ્પિયર નાના તો છે, એને આપીશું તો મોટા થશે ને, તો 10^3 આપશો કે 10^-3 આપશો? સાહેબ 10^3 જ આપવી પડે, મોટા જ આપવા પડે. હવે વાત અહીંયા શું છે કે એવું પરીક્ષામાં પૂછાય, 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. ચલો જુઓ આ કેવા નાના, આ કેવા મોટા, સરખા કરવાના છે ઇક્વલ. ખાલી જગ્યા ક્યાં આપી છે? એમ્પિયર મોટાની જોડે. એટલે મોટાને શું કરીશું? એમ મોટાને નાનો કરવો પડે તો પેલાના જેટલો થાય ને, તો નાનો કરવા માટે એને માઇનસ વડે ગુણવા પડે, એટલે 10^-3. એ જ રીતના વાત કરીએ, 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર, તો માઇક્રો જોડે શું કરવું પડશે? ધન વડે ગુણવા પડે તો બિચારા મોટા થાય, એટલે 10^6. કેવી રીતના સાહેબ? જુઓ 1, 2, 3, 4, 5, 6, 10^6. ઓકે, હવે 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. એમ્પિયર જોડે પ્રક્રિયા કરવાની છે, એમ્પિયર તો મોટો એકમ છે, તો એને નાનો બનાવવો પડે પેલાના જેટલો તો સરખો થાય, તો ત્યાં લખાય છે નાનો કરવા માટે 10^-6 એમ્પિયર. હવે કેટલીક નાની માહિતીનો અભ્યાસ કરીએ. આપણે હમણાં ભણ્યા કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય, એના ઉપરથી આપણે વ્યાખ્યા પણ બનાવી. તો સાંકેતિક ભાષામાં ક્યુ બરાબર I બરાબર Q/T. ક્યુ એટલે કુલમ. કુલમ સાના ઉપર આધાર રાખે છે? જેમ વધારે ઇલેક્ટ્રોન પસાર થાય એમ વધારે કુલમ પસાર થાય, તો એના ઉપરથી બને છે I = NE/T. કારણ આપીએ તો Q = NE. E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, જ્યાં E = 1.6 × 10^-19 કુલમ. ચલો વાત કરીએ હવે કે એક ઇલેક્ટ્રોન કેટલું, એક ઇલેક્ટ્રોન જો વહન પામે છે તો કેટલા કુલમ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો કહેવાય? 1.6 × 10^-19 કુલમ. એટલે બહુ જ ઓછો, 0.00000000001 જેવું કંઈક આવતું હશે, 19 મિનિટ આગળ હશે, બહુ જ ઓછો. તો હવે આપણે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર કરવો હોય, યાદ કરો એક કુલમ વાળી વાત આવી ગઈ હતી, 1 એમ્પિયર = 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ. કીધેલું 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. હવે આપણે 1 કુલમ બનાવવા છે, અહીંયા કુલમ વેલ્યુ બહુ જ ઓછી છે, 1.6 × 10^-19. તો સમજીએ, હું વિધાન લખું છું, જુઓ કે 1.6 × 10^-19 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? ભાઈ 1 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન દ્વારા આટલો વિદ્યુત ભાર પેદા થાય છે, તો મારે 1 કુલમ વિદ્યુત ભાર પેદા કરવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સ જોઈએ? ગાણિતિક પર લખે 100 × 8 = 25, આવું લખીએ છે ને ગાણિતિક રીતના લખ્યું મેં. 1.6 × 10^-19 કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન માટે 1 કુલમ બરાબર કેટલા? ગણિતમાં આ થાય છે, તો 1/1.6 × 10^-19 × 1 જોઈ લો દોસ્તો.
एक अहिया सोर तो एना पॉइंट काढ़ी ऊपर आपने लखी दी है दस ओके अने टेन रेस टू माइनस ने ओगनीस ने ऊपर लई गया तो दस नी ओगनीस घात चलो भागाकार दस भाग्या सोर करिए दस भाग्या सोर भाग न चालो जीरो सोर छक छन्नो बे जीरो सोर एका सोर चार जीरो सोर दूना बत्रीस आठ सोर पंचा एसी थी गया सोर छक छन्नू थाय सर दस भाग्या सोर जीरो पॉइंट सोर छक सोर पॉइंट लेने जीरो सोर छक छन्नू चार जीरो सोर दू बत्रीस आठ जीरो सोर पंचा एसी जवाब आयो जीरो पॉइंट छसो ने पच्चीस गुण्या दस ने ओगनीस घात इलेक्ट्रॉन પણ ગાણિતિક પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે પોઈન્ટની આગળ એક આંકડો રહેવો જોઈએ તો આ પોઈન્ટને ખસેડીને પાછો લાવવાનો છે આપણે જીવનમાં પાછા પડીએ તો માઇનસ ઘાત થાય તો અહીંયા થશે યાદ રાખજો સિસ્ટમ મારી 6.25 પોઈન્ટને પાછો લઈ ગયા હા તો 10ની એટલી માઇનસ ઘાત કરો 10ની માઇનસ 1 ઘાત અને તમને પાછળ રજૂ આપેલું છે 10ની 19 ઘાત હવે આપ એનો હિસાબ કરો તો જવાબ બન્યો 6.25 ગુણ્યા 10ની 18 ઘાત ઇલેક્ટ્રોન્સ જરૂર પડે તો શું મારો સવાલ કેવો હતો કે એક કુલમ વિદ્યુતભાર માટે જરૂરી ઇલેક્ટ્રોન્સની संख्या बराबर खाली जगह आवो सवाल हतो तो वन एक कूलम विद्युत भार माटे जरूरी इलेक्ट्रॉन की संख्या तो 1.619 कूलम एक इलेक्ट्रॉन तो एक कूलम कितना इलेक्ट्रॉन पद लख्यु नीचे पद ऊपर लई गयो भागाकार कर्यो तो जवाब मळ्यो 6.25 गुण्या 10 नी 18 घात इलेक्ट्रॉन आ આપણે હમણાં અહીંયા વાત કરીએ કે એક કુલમ તો એક કુલમ વિદ્યુતભાર પસાર કરવો હોય તો પેલા વાહક તારના આડછેદ આગરામાં આપણે બેસીએ ને જોવા ગણવા ત્યારે એક સેકન્ડમાં 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન કેટલા સાહેબ લખવાને જોઈએ તો 625 18 ને 2 આયા 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. આટલા ઇલેક્ટ્રોન પસાર થવા છે સાહેબ ગણવા પાછળથી માટું નથી ગણવા મને આવડતા બી નથી આટલા બધા ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે એક કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે આવું બધું છે ભાઈ વિજ્ઞાન વિજ્ઞાનની જોડે જોડે ગણિત પણ છે ચલો સમજશું ધીમે ધીમે હવે વાત કરીએ પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે પ્રોટોન ના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે સાના લીધે પ્રોટોન ના લીધે પણ પછીના સમયમાં શોધાયું કે ઇલેક્ટ્રોન ના લીધે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ઉત્પન્ન થાય છે પાછળથી ખબર પડી પરંતુ પાછળથી સંશોધન થયું કે ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય પહેલા એવું કહેતા પ્રોટોનના લીધે એટલે પહેલાના સમયમાં વિદ્યુત પ્રવાહની દિશા પહેલા જૂના જમાનામાં એમ્પિયરની જે બતા ત્યારે પ્લસથી માઇનસ તરફ લેતા વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ તરફ ગણવામાં આવતી હતી પરંતુ
હવે અત્યારે પણ એ જ ગણવામાં આવે છે. આવું પણ કેમ થયું? તો પ્રોટોનના લીધે માનતા હતા, અને પહેલાના જમાનામાં જ્યારે સંશોધનો થતા ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા એટલે ધનથી ઋણ દર્શાવી. હજુ એ દિશા બદલી નથી, એ જ રાખવામાં આવે છે અત્યારના અભ્યાસક્રમમાં પણ. એટલે એને રિવાજો જૂના જમાનાથી ચાલતું આવે છે, એટલે એને કહે છે ભાઈ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા. ખરેખર વિદ્યુત પ્રવાહ ક્યાંથી વહે છે? તો ઇલેક્ટ્રોનના લીધે વહે છે, અને એના કારણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ ખરેખર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વહેતો હોય છે, જેને ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા અથવા ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહે છે. તો વિદ્યુત પ્રવાહ કઈ રીતના દર્શાવીએ છીએ? ધનથી ઋણ. એક્ચ્યુઅલી ઇલેક્ટ્રોન કઈ તરફ વહેતા હોય છે? ઋણથી ધન તરફ વહેતા હોય છે. પરંતુ જૂના જમાનાના સમયથી વિદ્યુત પ્રવાહ દર્શાવવામાં દિશા ધનથી ઋણ લેવામાં આવે છે, માટે એ દિશાને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા તરીકે ઓળખવામાં આવે છે. ચલો તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિદ્યુત ચાલે છે, ધીમે ધીમે તમને વિદ્યુતના ઝટકા આપીશ. આમાં ઘણી બધી થિયરીઓ આવશે, ઘણા બધા ટોપિક્સ પણ એવા આવશે જેથી આપણને એવું ફીલ થશે કે ના, હવે કંઈક વિજ્ઞાન બનવાનું ચાલુ થયું. તો અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.